विद्यार्थियों आज ना वीडियो में अपने परमाणु मॉडल की सफलता और मर्यादा जोवानी छे। जेमा पहली सफलता बोहर परमाणु मॉडल ए हाइड्रोजन परमाणु माटे ऊर्जा અને એની સ્થિરતા વિશે સમજાવી શકે છે। બીજો મુદ્દો હાઇડ્રોજન જેવા જ પરમાણુ એટલે કે H+ Li+2 Be+3 जेवा हाइड्रोजेनिक परमाणु माटे ऊर्जा अने वर्णपट तथा इना तरंग लंबाई नी समझ ए आपे छे। હવે ઉર્જા વિશેની માહિતી તો આપણે આના પછીના ટોપિકમાં જોવાની છે, પણ આપણે વર્ણપટ એલાઇનમેન્ટ બાબત પાસે બ્રેકેટ અને ફંડ સાઇનનું જે વર્ણપટ જોયું તે અને તરંગ લંબાઈ 1/λ બરાબર R·1·m² − 1·m² એ જે સૂત્ર જોયું એ સૂત્ર એ બોહર પરમાણુ જે મોડેલ છે એ મોડેલ એ હાઇડ્રોજન જેવા પરમાણુ માટે એ સમીકરણ આપી શકે છે। ત્રીજી સફળતા જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન એ વધુ ઉર્જામાંથી ઓછી ઉર્જામાં સંક્રાંતિ કરે તો ત્યારે તે ફોટોનનું ઉત્સર્જન કરે છે અને જ્યારે તે નીચી ઉર્જામાંથી વધુ ઉર્જામાં સંક્રાંતિ કરે તો ત્યારે તે ફોટોન નું શોષણ કરે છે। તો આ દરમિયાન ફોટોન જે તરંગ લંબાઈ ઉત્સર્જિત કરે એ ઉત્સર્જિત તરંગ લંબાઈ નું સૂત્ર 1·λ R·1·m² − 1·m² પરથી અપાય છે, જ્યાં n·1 to ∞ સુધી અને એમની વેલ્યુ એમની જે વેલ્યુ રહ્યું એના કરતા એ ઓછી લેવામાં આવે છે। તો આ હતી એની સફળતા। હવે એની મર્યાદા વિશે જરાક વાત કરીએ તો રધળફળ નામના આ જે મર્યાદા છે એ રધળફળના પરમાણુ મોડેલની છે। ફળના પરમાણુ મોડેલની મર્યાદા આપણે જાણીએ છીએ કે પ્રસ્તાવનામાં જોયું હતું કે રધળફળે શું કીધું કહ્યું હતું કે જે રીતે સૂર્યની આજુબાજુ પૃથ્વી ભ્રમણ કરે છે તે જ રીતે ન્યુક્લિયસની આજુબાજુ એની કક્ષામાં કોણ ભ્રમણ કરે તો એની આજુબાજુની કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે। આ બંનેમાં સામ્યતા છે તો સૂર્યની આજુબાજુ જ્યારે પૃથ્વી ભ્રમણ કરે તો ત્યારે તેના ઉપર લાગતું બળ એ ગુરુત્વાકર્ષી બળ અનુસાર હોય છે, જ્યારે ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે તો ત્યારે તેના ઉપર લાગતું બળ એ સ્થિત વિદ્યુતીય બળ એટલે કુલંબીય બળ અનુસાર હોય છે। તો જ્યારે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ ભ્રમણ કરે છે તો ત્યારે એની જે ઉર્જા છે એ ઉર્જા સતત ઘટે છે। જો ઉર્જા એની સતત ઘટતી હોય તો વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર એની જે ત્રિજ્યા છે
त्रिज्या पण घटे। अने जो ऊर्जा नु जे सतत उत्सर्जन करे तेने लीधे जो त्रिज्या घटती होय तो एवं थशे कि आ न्यूक्लियस छे ने आ जे इलेक्ट्रॉन छे ए भ्रमण करतो 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 छेल्ले ए न्यूक्लियस मां जईने ए बंद थई जशे एटले के न्यूक्लियस सुधी पहोंची जशे। तो आ हती एनी मुख्य मर्यादा। आ विषय एम कही सकाय कि जो भ्रमण करता इलेक्ट्रॉन नी आवृत्ति बदलाय तो एनी त्रिज्या बदलाय, त्रिज्या नी साथे साथे नी रेखीय वेग अने कोणीय वेग पण बदलाय छे। कारण के आपणे r is equal to mv by qb आवुं एक सूत्र जोयुं जेमां r ए v ना सम्प्रमाणमां छे। v is equal to r omega, v omega ના સમપ્રમાણમાં છે અને omega બરાબર 2 pi f તો omega f ના સમપ્રમાણમાં છે। તો આમ એક વસ્તુ ઘટશે તો તેના લીધે બીજી બધી રાશિઓ પણ ઘટશે। તો આમ રધરફોર્ડના પરમાણુ મોડેલ અનુસાર કે આ જે ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન એ સતત વિકિરણનું ઉત્સર્જન કરે છે અને વિકિરણનું જો સતત ઉત્સર્જન કરે તો એની ઉર્જા ઘટતી રહેશે અને વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર એ ક્રમશઃ એની ત્રિજ્યા ઘટીને એ ન્યુક્લિયસમાં જઈને બેસી જશે બરાબર। તો એનું આધારે બીજું રીઝન એવું થાય કે અહીં તરંગ લંબાઈ એ ઘટે, આવૃત્તિ ઘટે છે તેથી ત્રિજ્યા ઘટે, તેથી રેખીય વેગ અને કોણીય વેગ પણ ઘટે છે। તો આ હતી બોહર પરમાણુ મોડેલની સફળતા અને રધરફોર્ડની મર્યાદા। તો આટલા વિડીયોમાં જોવા જઈએ તો આપણે કંઈક બે માર્કનું જોયું એવું કહી શકાય। બોહર પરમાણુ મોડેલની સફળતા બે માર્કમાં પૂછી શકાય અને રધરફોર્ડના પરમાણુ મોડેલની જે મર્યાદા છે એ તો બોર્ડમાં આટલી જ નાની છે, પણ આટલી જ નાની થિયરી એ બોર્ડમાં બે માર્કમાં આવી ગઈ છે।